33 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ગુજરાતમાં શુક્રવારથી વરસાદે થોડો વિરામ લીધો છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં સપાટો બોલાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. જો કે હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘો તોફાની બેટિંગ કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, પાટણ, મહેસાણા, વડોદરા, આણંદમાં તોફાની વરસાદ ખાબકશે. રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેતો રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. તારીખ 6 અને 7 જુલાઈના રોજ હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ જોવા મળશે. રીલ્સના ચક્કરમાં દમણમાં યુવતીએ મોતને આપ્યું આમંત્રણ. રીલ્સના ચક્કરમાં દમણના દરિયામાં કઈ રીતે લોકો પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે તે જુઓ. પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે અને જેમાં યુવતી જીવને જોખમમાં નાખતા પણ અચકાતી નથી. દમણના દરિયા કિનારે દરિયામાં ઉછળતા પ્રચંડ મોજાઓની સામે રીલ બનાવવાની ગેલછામાં એક યુવતીએ તમામ હદો પાર કરી નાખી. દરિયા કિનારે મહાકાય રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે. દરિયા કિનારા પર પણ ઉભા રહેવું એ જીવને મોતને આમંત્રણ આપવા બરાબર માહોલ છે. જો કે આવા ખતરનાક માહોલમાં પણ આ યુવતી દરિયા કિનારે રીલ બનાવવાની ગેલછામાં જાણે મોત સાથે મસ્તી કરી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. એક યુવતી દરિયાના પ્રચંડ મોજાઓની સામે રીલ ઉતારવામાં મશગુલ હતી ત્યારે જ એક પ્રચંડ મોજું તોફાની બનીને આવે છે અને ત્યારે જ યુવતીને મોત દેખાતા તે ભાગે છે. હિંમતનગરમાં યુવાને ચાલુ બાઇકે જમ્પ માર્યો, જુઓ સ્ટંટનો વિડીયો. સસ્તી પ્રસિદ્ધિ માટે યુવાનો પોતાની મોંઘી જિંદગીને પણ જોખમમાં નાખતા ખચકાતા નથી તેનો આ બોલતો પુરાવો છે. બાઇક પર મોતને સાથે લઈને ફરતા યુવાનના આ દ્રશ્યો છે હિંમતનગરના. અહીં સ્ટંટબાજ બાઇક ચાલકને એવું સુરાતન ચડ્યું કે રોડ પર પૂરપાટ સર્પાકાર બાઇક ચલાવ્યું. બાઇક ચલાવતા ચલાવતા જોશમાં હોશ ખોઈ બેઠેલા યુવાને લોકપ્રિય થવા ચાલુ બાઇકે જમ્પ મારવાનું શરૂ કરી દીધું. જિલ્લા પંચાયત બાયપાસ રોડ પર આ રીતે યુવાન બાઇક પર જમ્પ મારવા લાગતા રોડ પર અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. યુવાનનું તો જે થવું હોય તે થાય, પણ પોતાને કંઈ ન થાય તેને લઈને વાહન ચાલકો ચિંતિત બન્યા. પણ નંબર વગરના પલ્સર મોટરસાઇકલ પર જતા યુવાનને પણ બસ જાણે કે વાયરલ થવું હતું એટલે મોતની પણ ચિંતા કર્યા વગર બાઇક પર જોખમી સ્ટંટ કરતો રહ્યો. ધૂમ સ્ટાઇલમાં મોટરસાઇકલ ચલાવી પોલીસને પડકાર ફેંક્યો. ત્રંબાની શાળામાં સુવિધાનો અભાવ જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ કર્યો વિરોધ. રાજકોટના ત્રંબામાં શાળામાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ કર્યો. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા ત્રંબા ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. હાઈવે ચક્કા જામ કરી રોષ ઠાલવવામાં આવ્યો. શાળાઓમાં ઓરડાનો અભાવ સહિતના પ્રાથમિક સુવિધાના અભાવને લઈને બાળકો પણ મેદાને ઉતાર્યા. આ અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને સરકાર હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવ્યો. તો નીટ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાજકોટમાં વિરોધ કર્યો. એમબીબીએસમાં એડમિશન માટેની ગવર્મેન્ટ કોટાની તેમજ મેનેજમેન્ટ કોટાની ફીમાં વધારો ઝીંકવામાં આવતા રોષ ઠાલવવામાં આવ્યો. બહુમાળી ચોક ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ એકઠા થઈ વિરોધ કર્યો ત્યારે વિદ્યાર્થીઓએ અમને ડોક્ટર બનવા દોના સૂત્રોચ્ચાર કર્યા. જીએમઈઆરએસને એક વર્ષની ફી અગાઉ 3,30,000 રૂપિયા હતી, જેમાં વધારો કરીને 5,50,000 કરવામાં આવી છે. તેમજ મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ રૂપિયામાંથી 17 લાખ રૂપિયા કરવામાં આવી છે. નકલી વસ્તુઓના રાફડા વચ્ચે હવે રાજકોટમાં તો હદ થઈ ગઈ. નકલી શાળા મળી આવી, પરમિશન વગર ધમધમતી શાળાને કરાઈ સીલ. રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે તો હદ થઈ ગઈ. નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ગૃહમંત્રીનો પીએ, નકલી કચેરી બાદ હવે નકલી શાળા પણ ઝડપાઈ છે. રાજકોટના માલિયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ. માલિયાસણ ખાતે કોઈ પણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમી રહી હતી, એ પણ દુકાનમાં. અહીં ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. નકલી શાળામાં કુલ 33 વિદ્યાર્થીઓ અસલી શિક્ષણ મેળવતા હતા.
કોઈને શંકા ના જાય તે માટે ભેજા બાજુએ રોડથી અંદર શાળા બનાવી હતી. આ અંગે તંત્રને જાણ થતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કુવાડવા પોલીસને સાથે રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા. તુરંત ગામમાં પહોંચ્યા હતા. પીપળિયા ગામે ગેરકાયદેસર ગૌરી નામથી ચાલતી શાળાને સીલ કરી તેમજ તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ પ્રકારની પ્રી પ્રાઇમરી સ્કૂલો ખુલી કઈ રીતે શકે? કોણ છે ગુજરાતના ભાવિના દુશ્મનો? બોટાદમાં ભાજપની મળી કારોબારી બેઠક. ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા અધ્યક્ષ મળી શકે છે. ગુજરાત ભાજપ દ્વારા બોટાદ જિલ્લાના સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામભણિયા સહિત ભાજપના 1300 હોદ્દેદારો હાજર રહ્યા હતા. ભાજપની આ કારોબારી બેઠક બાદ સંગઠનમાં મોટા ફેરફારની અપેક્ષા છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતા આજે સ્પષ્ટ થશે કે ભાજપ સરકારમાં કેવા ફેરફારો કરી શકે છે. તો ગુજરાત ભાજપના નવા અધ્યક્ષને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મોટું નિવેદન આપ્યું. પાર્ટીની રાજ્ય કારોબારીની બેઠકના બીજા અને છેલ્લા દિવસે વર્તમાન ગુજરાત પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે પાર્ટીનું શાસન એક વ્યક્તિ એક પદ છે. આવી સ્થિતિમાં મેં કેન્દ્રીય નેતૃત્વને રાજ્યની જવાબદારીમાંથી મુક્ત કરવા જણાવ્યું છે. પાટીલે તેમના સંબોધનમાં કહ્યું કે હું સંગઠનમાં તમામ લોકોને વિનંતી કરું છું કે મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરે. પાટીલે કહ્યું કે જે નેતા બધાને સાથે રાખીને ચાલે તેવા કોઈ વ્યક્તિને પ્રદેશ અધ્યક્ષ બનાવવો જોઈએ. રાજકોટ બેડીયાર્ડમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત. જયેશ બોખરા ફરી બન્યા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન. રાજકોટના બેડીયાર્ડમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં આવતા બળવાની શક્યતા વચ્ચે ફરી એક વખત રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે. ચેરમેન પદ પર જયેશ બોઘરાયને રિપીટ કરવામાં આવ્યા, જ્યારે વાઇસ ચેરમેન પદ પર વિજય કોરાટની નિમણૂક કરવામાં આવી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની પ્રથમ 2.5 વર્ષની મુદત પૂરી થતાં ચૂંટણી કરવામાં આવી હતી. આ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપના જ બે પૂર્વ મંત્રીના જૂથ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચેરમેન પદ માટે વર્તમાન પ્રમુખ જયેશ બોઘરાને રિપીટ કરાવવા રાદડિયા જૂથે લોબિંગ કર્યું હતું, ત્યારે અરવિંદ રયાણી જૂથ દ્વારા ચેરમેન તરીકે સહકારી આગેવાન પરસોત્તમ સાવલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેમાં પહેલેથી જ જયેશ બોઘરાનું પલડું ભારે માનવામાં આવતું હતું અને એ મુજબ જ આજે પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન પદ ઉપર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા, જ્યારે વાઇસ ચેરમેન પદ પર સર્વાનુમતે વિજય કોરાટની નિમણૂક કરવામાં આવી. જય રણછોડના નાદ સાથે અમદાવાદનું જગન્નાથ મંદિર ગુંજી ઉઠ્યું. નાથના નેત્રોત્સવની ઉજવણી, દેશભરમાંથી આવેલા સાધુ સંતોનો ભંડારો યોજાયો. રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી કરવામાં આવી. પારંપરિક વિધિ અને મંત્રોચ્ચાર અનુષ્ઠાન કરીને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની આંખો પર પટ્ટા બાંધવામાં આવ્યા છે. કેરી અને જાંબુ ખાવાને કારણે ભગવાનને આંખો આવે છે તેવી માન્યતા છે, જેથી નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને મહાઆરતી કરવામાં આવી. હવે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ નીકળશે. બીજી તરફ ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ સંતોને સાધુ સંતોનો ધોળી દાળ, કાળી રોટી, દૂધ પાક અને માલપુઆનો ભંડારો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો. પંગતમાં બેસી દેશભરમાંથી આવેલા સાધુ સંતોએ પ્રસાદ ગ્રહણ કર્યો. 20,000 સંતો અને ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો. આ માટે ચણા અને બટાકાનું 5,000 કિલોનું શાક, 10,000 લીટર દૂધ પાક, 10,000 લીટર કઢી, 3,000 કિલો લોટના માલપુઆ, 1,000 કિલો લોટની પૂરી, 1,000 કિલો ભાત અને 3,000 કિલો ભજીયા તૈયાર કરવામાં આવ્યા. તો રથયાત્રાને લઈ પોલીસનો પણ લોખંડી બંદોબસ્ત છે. રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું. રથયાત્રાના દિવસે ત્રણેય રથ જ્યાં પહોંચે છે ત્યાં સરસપુરમાં રિહર્સલ કરવામાં આવ્યું છે. જય રણછોડના જયનાદ સાથે પોલીસે મામેરાનું રિહર્સલ કર્યું. અંબાજી ફરવા જવાનો પ્લાન હોય તો મંદિરના દર્શનનો સમય જાણી લેજો. દર્શનના સમયમાં થયો છે ફેરફાર. અંબાજી મંદિરે દર્શન કરવા જવાનો પ્લાન હોય તો દર્શનનો સમય જાણી અને જજો, નહીં તો ધક્કો થશે. કેમ કે મંદિર વહીવટી તંત્ર દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી શકે તે માટે 7 જુલાઈ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત જ કરાશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
સવારે મંદિર 10:45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11:30 સુધી લંબાવાયું છે. સાથે જ માતાજીની સાતે દિવસની સવારીના દર્શન જે માત્ર 10:45 સુધી થતા હતા, જે હવે 4:30 કલાક સુધી સમયનો લાભ મળશે. એટીએસએ કરોડોના ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકની ધરપકડ કરી. ગુજરાતમાં અવારનવાર કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાય છે, ત્યારે ફરી એકવાર કરોડો રૂપિયાના ડ્રગ્સની સાથે અફઘાની નાગરિક ઝડપાયો છે. ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકને ધરપકડ કરી છે. દિલ્હી નજીકથી 460 ગ્રામ હેરોઇનની સાથે આ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. મોહમ્મદ યાસીન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલો હતો. માર્ચ 2024માં આરોપી સામે એફઆઈઆર નોંધાઈ હતી. એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ તપાસ કરી રહી હતી. દિલ્હી પોલીસને સાથે રાખીને એટીએસે કાર્યવાહી કરી તેને દબોચી લીધો. તપાસમાં બહાર આવ્યું છે કે અફઘાનિસ્તાનથી 2017માં મેડિકલ વિઝા પર તે ભારત આવ્યો હતો. સુરતમાં એક મકાનનો સ્લેબ તૂટતા અફરાતફરી, રિક્ષા સાયકલનો ભૂક્કો બોલી ગયો. સુરતમાં તંત્રની બેદરકારીના કારણે કેટલાક લોકોના જીવ જતા બચી ગયા. જર્જરિત મકાનો ખાલી નહીં કરાવતા અનેક લોકોના જીવ જોખમમાં છે. ત્યારે સુરતના પાંડેસરામાં સવાર સવારમાં એક ઘરનો સ્લેબ ધરાશાયી થયો હતો. પાંડેસરામાં હાઉસિંગ બોર્ડના એક મકાનનો જર્જરિત સ્લેબ કકડભૂસ થઈ જમીનદોસ્ત થયો. સ્લેબ ધરાશાયી થતા સવાર સવારમાં લોકોની ઊંઘ ઉડી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો. કાટમાળ ઘરની બહાર પાર કરેલા વાહનો પર પડતા ઓટો રિક્ષાનો ભૂક્કો બોલાઈ ગયો. સાયકલ દબાઈને ચકનાચૂર થઈ ગઈ. વલસાડમાં વરસાદી માહોલ વચ્ચે વસિયર માર્ગ ઉપર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. વઘઇ તાલુકાનો બ્રિજ એક જ વર્ષમાં ફરી જર્જરિત થયો અને વધુ 60 દિવસ માટે બંધ કરાયો. આ બ્રિજ એક વર્ષ પહેલા જર્જરિત થઈ જતા તેને રિપેર કરવામાં આવ્યો હતો, પણ લોટ પાણીને લાકડા જેવું કામ કરાતા એક જ વર્ષમાં આ બ્રિજ ફરી જર્જરિત થઈ ગયો છે. ડાંગ જિલ્લાના ડુંગરડા ભેંસકાતરી રોડને જોડતા મુખ્ય માર્ગે ખાપરી રિવર બ્રિજ ફરી જર્જરિત હાલતમાં હોવાથી બંધ કરાયો. ખાપરી અને પૂર્ણા નદી ઉપરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે. બ્રિજ વધુ 60 દિવસ માટે બંધ કરાયો છે. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં જણાતા આ બ્રિજ નાના વાહનો માટે ચાલુ રાખવા અને 10 ટનથી વધુના ભારે વાહનો માટે બંધ રાખ્યો છે. પુલ બંધ થતા હવે ભારે વાહનોએ વઘઈ, પીપરી, કાલીબેલ, ભેંસકાતરી રોડનો વૈકલ્પિક માર્ગ અપનાવતા વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજ જર્જરિત હાલતમાં છે, ત્યારે નવો બ્રિજ બને તેવી લોકોની માંગ છે. ભાવનગરની શાક માર્કેટ બની સંકટની માર્કેટ. ભાવનગર શહેરની જૂની શાક માર્કેટમાં જતા હોય તો સાવધાન રહેજો. મનપા હસ્તક 65 વર્ષ જૂની શાક માર્કેટ જર્જરિત બની જતા હવે આ માર્કેટમાં સસ્તું શાકભાજી ખરીદવું મોંઘું પડી જશે, કેમ કે આ માર્કેટ જર્જરિત બની જતા જીવ પર સંકટ ઉભું થઈ શકે છે. સમગ્ર ભાવનગરમાં ચોમાસાને લઈ જર્જરિત મિલકતોને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે મનપા હસ્તક 65 વર્ષ જૂની શાક માર્કેટમાં પોપડા અને ગાબડાઓ પડી ગયા છે. ચોમાસામાં આ જર્જરિત ઇમારતમાં કોઈપણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે, ત્યારે શાક માર્કેટના જોખમને જોતા વિપક્ષે શાક માર્કેટની રિનોવેશનની માંગ કરી છે. તો આ તરફ મનપાએ વહેલી તકે રિનોવેશનની કામગીરી કરવાની ખાતરી આપી. માર્કેટના વેપારીઓ માટે અલગ ઝોનમાં શાકભાજી વેચાણની વ્યવસ્થા પણ કરાશે, ત્યારે કેટલા સમયમાં શાક માર્કેટની કામગીરી થાય છે તે જોવું રહ્યું. બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર આરોપી ઝડપાયો. બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવવાને લઈને આ અંગે મહેસાણા જિલ્લાના કડીના એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટના શખ્સ મનસુખ રાઠોડ સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈને મહેસાણા પોલીસે આરોપી મનસુખ રાઠોડને ઝડપી પાડ્યો. આરોપીનો માતાજી વિશે અભદ્ર ભાષાનો વિડીયો વાયરલ થયો.